नमस्कार, गुड मॉर्निंग। धोरण पांच पर्यावरण विषय में फरी एक बार चेप्टर 16 लेने अपनी समक्ष छो। अपने चेप्टर 16 चले छे स्वच्छता अपनु काम, बराबर ने? एना में अपने आगळना बे वीडियो में जोयुतु के स्वच्छता केटली जरूरी छे। घणा एवा लोको छे के जे लोकोने आ काम मजबूरी में पण करवू पड़े छे अने पोताना घरनुं गुजरान चलावा माटे पण घणा लोको आ काम करता होय छे, पण ए लोको एवुं नथी इच्छता के अमारा छोकराओ पण आ ज काम करता होय छे। एटला माटे आपणे गंदगी ओछी फैलावानी जेनाथी ए लोकोनું કામ સરળ થઈ શકે। બીજો કે આપણે આગળની વિડીયોમાં જોયું હતું કે ગાંધીજીનો એક પ્રસંગ જોયો હતો કે ગાંધીજી જે હતા એ ગાંધીજી સ્વચ્છતાનું કેટલું ધ્યાન રાખતા હતા, બરાબર? તો એ જે ગાંધીજી હતા એ ગાંધીજીનો એક પ્રસંગ આપણે જોયો હતો કે એમના જે આશ્રમની અંદર ભલે ને મહેમાન હોય કે પછી ત્યાંના કર્મચારી કોઈ પણ હોય, એમને પોતાની સ્વચ્છતાનું જાતે જ ધ્યાન રાખવાનું, સફાઈ જાતે જ સાફ કરવાની રહેતાની સફાઈ જાતે જ કરવાનું હતું, બરાબર ને? અને એ સુરતની પાસે આવેલા વર્ધા શહેર સોરી મહારાષ્ટ્રની પાસે આવેલા વર્ધા શહેરની અંદર ગયા હતા, ત્યાં આખા ગામની પણ એમને સ્વચ્છતા સાફ કર્યું હતું અને ત્યાંના જે લોકો એમની સાથે વર્તન કર્યું હતું એ પણ આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું। આજે આપણે આગળ નવું જોઈએ, તો ચાલો શરૂ કરી દઈએ। આગળની વિડીયોમાં આપણે જગુભાઈ વિશે જોયું હતું, વિદ્યાર્થી મિત્રો, કે જે જગુભાઈ હતા એ પોતે ખેતી કરતા હતા, બરાબર ને? અને એમની પાસે ઘણા બધા પૈસા હતા, તેમ છતાં પણ એ સ્વચ્છતાનો ખૂબ જ આગ્રહી રાખતા હતા। કચરો જાતે ઉપાડીને એ કચરાપેટીમાં નાખતા હતા, અન્નનો બગાડ પણ એ કરવા દેતા નહોતા। એ બધું આજે આપણે આગળની વિડીયોમાં જોયું હતું। હવે છે કે શું તમારા ગામમાં જગુભાઈ જેવા માણસ છે? તપાસ કરો અને તેમના વિશે માહિતી ભેગી કરો। જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે? શાળાના વિદ્યાર્થીઓ જોડે ચર્ચા। સીતા, હું સીતા છું, આ ગીતા છે અને આ રાજુ છે, અમે પાંચમા ધોરણમાં ભણીએ છીએ। પહેલો પ્રશ્ન પૂછે કે શાળામાં તમે શું કરો છો? તો ગીતા કહે કે અમે શાળામાં ભણવાની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈએ છીએ। પ્રશ્ન, શાળામાં સૌથી પહેલાં કઈ કામગીરી કરવામાં આવે છે? તો રાજુ કહે કે શાળા ખુલે એટલે પહેલાં સફાઈની કામગીરી કરવામાં આવે, વર્ગની, મેદાનની તથા શૌચાલયની સફાઈ કરવાની હોય છે। પ્રશ્ન, આ સફાઈ કોણ કરે છે? તો સીતા કહે દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડી નક્કી કરી છે, જે ટુકડીનો વારો હોય તેણે સફાઈની કામગીરી કરવાની હોય છે, સાથે અમારા શિક્ષકો પણ જોડાય છે। પ્રશ્ન, તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે? ગીતા કહે ના, અમારી શાળામાં સફાઈ માટે કામદાર રાખેલ છે, પરંતુ તે અઠવાડિયામાં બે ત્રણ દિવસ આવે છે, એટલે જે દિવસે તે ના આવે તે દિવસે અમે બધા ભેગા મળી અને સફાઈ કરીએ છીએ। પ્રશ્ન, શું આ કામ કરવું તમને ગમે છે? રાજુ કહે સફાઈ કરવાનું ન ગમે, સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે અને શાળામાં ભણવાનું ગમે છે, અમારે તેનો ઉપયોગ કરવાનો છે, એટલે શાળા ગંદી રાખવી યોગ્ય નથી, શાળાને સ્વચ્છ રાખવી એ અમારી ફરજ છે। પ્રશ્ન, આ કામ કરવાથી તમને કોઈ ફાયદો ખરો? સીતા કહે હા, પહેલાં અમને કચરો વાળતા, મોટા સાવરણાથી વાળતા, પાટલીઓ અને ટેબલ સાફ કરતા, પાણીથી સફાઈ વગેરે કામ કરતા આવડતા ન હતા, પરંતુ મોટા વિદ્યાર્થીઓને તે કરતા જોઈ અમે પણ શીખી ગયા, હવે અમે ઘરે પણ મમ્મીને સફાઈ કામમાં મદદ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રણ છોકરાઓની સ્કૂલની વાત આપેલી છે, સીતા, ગીતા અને રાજુની, કે એમના શાળાની અંદર તે લોકો જ્યારે પણ એમની શાળાના સફાઈ કામદાર ના આવેલા હોય તો તેમની શાળાના વિદ્યાર્થીઓ પાસે તેઓ સફાઈ કરાવતા હતા। આપણે પણ ખબર છે કે જે સરકારી સ્કૂલો હોય છે એ સરકારી શાળાઓની અંદર આવી રીતે કોઈ સફા કામદાર કે પ્યુન કે પટ્ટાવાળા હોતા નથી, સફાઈ ત્યાંના બાળકોને અથવા તો ટીચરોને જાતે જ ભેગા મળીને બધા કરતા હોય છે। જ્યારે આપણી સ્કૂલોની અંદર શું થતું હોય છે કે આપણે આવી સફાઈ કરવી પડતી નથી, કારણ કે આપણી શાળાઓની અંદર આવી રીતે પટ્ટાવાળા ભાઈ બહેનો જે હોય છે એ જ રીતે સફાઈ કામ એ લોકો જાતે સફાઈ કરતા હોય છે। આગળ છે, કહો તમારી શાળાની સફાઈ કોણ કરે છે? શાની શાની સફાઈ કરવામાં આવે છે? તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણી શાળાની સફાઈ આપણી શાળાના સહાયક ભાઈઓ અને બહેનો એટલે કે પટ્ટાવાળા ભાઈઓ અને બહેનો કરે છે। તો એ શાની શાની સફાઈ કરે છે? તો આપણને ખબર છે આપણા વર્ગખંડની સફાઈ કરે છે, લોબીની સફાઈ કરે છે,
પછી સંડાસ બાથરૂમની સફાઈ કરતા હોય છે, મેદાનની સફાઈ કરતા હોય છે, આ બધી સફાઈ લોકો કરતા હોય છે. શું બધા બાળકો બધી જ સફાઈ કરે છે? તો વિદ્યાર્થીમાં મિત્રો, કે કેટલાક બાળકો એવા હોય છે કે લોકોને આવી સફાઈ કામ કરવાનું ગમતું પણ નથી, પણ શાળામાં જો બધા હોય તો બધાએ સાથે મળીને આ કામ કરવું જોઈએ, એટલે બધા બાળકોએ સાથે સફાઈ કરવી જોઈએ. તમે શાળામાં કયા સમયે સફાઈ કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાની અંદર સફાઈ સહાયક ભાઈઓ કરતા હોય છે, તો એ લોકો શાળા છૂટે ત્યારે સફાઈ કરતા હોય છે, જેથી બીજા દિવસે જ્યારે આપણે શાળામાં આવીએ ત્યારે આપણને વર્ગખંડ કેવો મળે? ચોખ્ખો મળે. છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ? તો બધા સરખા હોય છે, એટલે વિદ્યાર્થી મિત્રો બધા એક સરખું કામ કરી શકે છે. તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો? તો આ પ્રશ્ન તમે જાતે લખી શકો છો કે અમે અમારા ઘરે મમ્મી પપ્પાને મદદ કરીએ છીએ રસોઈ બનાવવામાં. છોકરીઓ કહેશે કે અમે રસોઈ બનાવવામાં કે કચરા પોતું કરવામાં મદદ કરીએ છીએ. એ રીતે આપણે આપણા મમ્મી પપ્પાને ઘરે મદદ કરી શકીએ છીએ. શું છોકરાઓ અને છોકરીઓ પુરુષ અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે? તો ના વિદ્યાર્થી મિત્રો, કે છોકરા છોકરીઓના કામ અને પુરુષ મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા હોતા નથી, પણ અમુક કામ એવા હોય છે કે જે દરેક પ્રકારના લોકો કરી શકતા હોય છે. શું તમે આમાં કોઈ બદલાવ લાવવા માંગો છો? તો કેવા પ્રકારોનો? તો વિદ્યાર્થી મિત્રો, બદલાવ આપણે એ જોઈએ કે હા, આપણે બદલાવ લાવવા માંગીએ છીએ કે છોકરા છોકરી અને પુરુષ સ્ત્રીને સમાન તકો અને માન મળવું જોઈએ. પછી કે નાનપણથી જ તેમની વચ્ચે જે ભેદભાવ રાખવામાં આવે છે તે ભેદભાવ રાખવો જોઈએ નહીં. સ્ત્રીઓને શિક્ષણ પ્રત્યે વધારે પ્રોત્સાહન આપવું જોઈએ, અને જો સ્ત્રી ઘર સંભાળે અને પુરુષ કમાવા જાય તે માનસિકતામાં બદલાવ આપણે લાવવા જોઈએ. કેટલાક લોકો એવું કહેતા હોય છે કે સ્ત્રીઓને પોતાના ઘરમાં જ રહેવું જોઈએ અને પુરુષોને બહાર કમાવા જવું પડે. તો એ જે લોકોની માનસિકતા બદલાવ જે છે એ બદલાવ આપણે લાવવો પડશે કે સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેકે ઘરની અંદર અને ઘરની બહાર કામ કરવું જોઈએ. આગળ છે કે ચર્ચા કરો, એમાં પહેલો સવાલ છે કે શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે? જો ના તો કેમ, અને શું બદલાવ લાવવો જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા કામ બધાને એક સરખી રીતે જોવામાં આવતા નથી. સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે તો કેટલાક લોકોનો એવા હોય છે કે જે લોકો મજૂરી કરતા હોય છે, કેટલાક સફાઈ કામદાર કરતા હોય, તો એ ઘણા લોકો એવું કહે છે કે આ નાનું કામ બરાબર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તો એવા લોકોને લોકો હીનતાની ભાવથી જોતા હોય છે. અને જ્યારે ઓફિસમાં કે સારી નોકરી કરનાર હોય કે સારો ધંધો કરનાર હોય એ લોકોને સન્માનની નજરથી લોકો જોતા હોય છે, બરાબર. બીજું છે કે આવી દ્રષ્ટિમાં આપણે બદલાવ લાવવો જોઈએ કે બધા લોકોએ ઓફિસમાં નોકરી કરતા હોય એવું શક્ય નથી. કેટલાક લોકો એવા પણ છે કે પોતાનું આજીવિકા માટે, એટલે કે પોતાના ઘરના ગુજરાન માટે પણ એ લોકોએ આવું કામ, મજૂરી કામ અથવા તો સફાઈ કામ એ લોકોને કરવું પડતું હોય છે. તો આવા કામ માટે આપણે બદલાવ જરૂર લાવવો જોઈએ. આગળ છે કે લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય તેના વિશે વર્ગમાં ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા માટે આપણે સ્વચ્છતા અને આરોગ્ય વિશેની ઓડિયો અથવા તો વિડીયો દ્વારા લોકોને અથવા તો નાટક દ્વારા પણ લોકોને બતાવવા જોઈએ અને લોકોને સમજાવવું જોઈએ. બીજું કે લોકો સ્વચ્છતા વિશે જાગૃત કરી અને તેના ફાયદા સમજાવવા જોઈએ. પછી શેરીમાં કે પછી જાહેર સ્થળો પર સ્વચ્છતા વિશેના સારા એવા સૂત્રો લખી અને લોકોને સમજાવવું જોઈએ. લોકો પરનો જે કચરો હોય કે એઠવાડ હોય એ કચરા પેટીમાં જ નાખે, તેમજ ભીનો અને સૂકો કચરો અલગ અલગ નાખે તેનો અમલ કરવો જોઈએ, એવું પણ આપણે લોકોને સમજાવવું જોઈએ, જેથી લોકો સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવી શકે. આગળ છે કે તમે શાળામાં જ સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ સફાઈ જાળવવામાં મદદ કરો છો? તો અમે શાળામાં સફાઈની કામગીરી કરીએ છીએ અને ઘરે પણ કરીએ છીએ. તેના માટે આપણે ઘરે મમ્મીને મદદ કરતા હોઈએ છીએ. જ્યારે પણ મમ્મી ઘરમાં કામ કરતા હોય તો આપણે એમને પણ મદદ કરી
અને સફાઈ કામ સફાઈમાં એમનો એમની સાથે કામ કરતા હોઈએ છીએ. આગળ છે કે આપણે શું શીખ્યા. આપણે શું શીખ્યા તો ગાંધીજી કહેતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ. આ બાબતે તમે શું માનો છો? જો દરેક વ્યક્તિ આ પ્રમાણે કરે તો કેવો બદલાવ લાવી શકે? શું તમારા ઘરમાં કોઈ બદલાવ આવી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, કે ગાંધીજીના વિચારો પ્રમાણે આપણે દરેક માણસે દરેક પ્રકારના કામ કરે છે તો આપણા સમાજમાં પણ ઘણો જ બદલાવ લાવી શકે છે. સમાજમાં જોવા મળતા ઊંચ નીચના પ્રકારના કામોમાં ભેદભાવમાં, સ્ત્રી કે પુરુષોના કામો વચ્ચેનો જે તફાવત આપણે જોઈએ છીએ, એનામાં પણ આપણે બદલાવ લાવી શકીએ છીએ. આપણા ઘરની અંદર ઘણા જ પ્રકારના કામ થતા હોય છે અને મારા ઘરમાં કામ બાબતે પહેલેથી જ ભેદભાવ રાખવામાં આવતો નથી. કેમ? કારણ કે આપણા ઘરની અંદર દરેક વ્યક્તિ કેવો આપણે સમાન નજરથી જોતા હોય છે. પણ કેટલાક ઘરની અંદર એવું હોય છે કે અમુક કામ હોય છે એ સ્ત્રીઓને કરવાના રહેતા હોય છે ને અમુક કામ એવા હોય છે કે જે પુરુષો જ કરી શકે છે. જો સ્ત્રીઓના કામ હોય તો એ પુરુષ કરી શકતા નથી. પણ આપણે સમાજની અંદર આ બદલાવ લાવવો જોઈએ. આગળ છે કે ઘરમાં તમારા કપડાં, પુસ્તકોને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરની અંદર કપડાં, પુસ્તકોને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખીએ તો આપણું ઘર કેવું દેખાય? અસ્તવ્યસ્ત દેખાય છે. તે સિવાય આપણા કપડાં, પુસ્તકોને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન હોય અને જ્યારે આપણને જરૂર પડે તો આપણને સહેલાઈથી મળી શકતા નથી, બરાબર? અને જ્યારે પણ આપણે એની જરૂર પડે તો આપણે શું કે એને આખા એને શોધવા માટે આપણું ફરી આપણું ઘર અસ્તવ્યસ્ત કરી શકતા હોઈએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ઘરની અંદર કપડાં છે, પુસ્તકો છે કે રમવાના સાધનો છે એ યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત ગોઠવીને મૂકવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર સ્વચ્છતા વિશે ઘણું બધું શીખી ગયા છીએ. આપણે પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. અને જે વિદ્યાર્થી મિત્રો ઘરની અંદર મમ્મી પપ્પાને મદદ ના કરતા હોય તે લોકોએ મદદ કરવી જોઈએ, બરાબર? તો આપણી આજની વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. નમસ્કાર.